જય શ્રી રામ મિત્રો બ્લેક બોક ટ્રેડિંગમાં તમારું સ્વાગત છે તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતે મિત્રો આપણે ટ્રેડ લીધો અને કઈ રીતે પ્લાન કર્યું ત્રણ દિવસથી કહેતો આવું છું જુઓ તમે આ બધું તમે સમજો મિત્રો પંદર મિનિટની ટાઈમ ફેમ આપણે કરી નાખીએ હવે હું તમને ત્રણ દિવસથી જ્યારથી વિડીયો બનાવું છું ત્યારથી કેતો આવું છું કે મિત્રો છસો છે ને જો આ આ છસો છે ને એ બાયર લોકો એક્ટિવ થઈ જાય છે માર્કેટ ખુલે છે છે બાયર થઈ એક્ટિવ જાય બરાબર હવે મેં તમને ટેલિગ્રામમાં આજે પણ કીધું તું અને બે દિવસથી વિડીયોમાં પણ કહેતો આવું છું છસો બ્રેક થશે એટલે સીધું ચારસો સુધી આવશે માર્કેટ કે ચારસો એક સપોર્ટ તરીકે હતો નાનો એવો બરાબર અને મેં તમને જે વીકલી આખું એનાલિસિસ કર્યું હતું વીકલી વિડીયો બનાવ્યો તો એમાં મેં ક્લિયર કટ કીધું કે ભાઈ ચારસો બ્રેક થશે એટલે ડાઉન સાઈડ મોટો મું આવશે હજાર પોઈન્ટ નો મૂ આવશે મિત્રો બરાબર કેમકે એ વીકલીમાં ચારસો મેઇન હતું એટલા માટે ચારસો મેઇન સપોર્ટ હતો બરાબર તો આપણે હવે જોઈએ કે આપણે કઈ રીતે લીધું છે હવે તમને હું સમજાવું જુઓ તમે હવે માર્કેટ ક્યાં ખુલ્લે છે પાંચ મિનિટની ટાઈમ ફેમ કરી નાખીએ આપણે હવે જુઓ માર્કેટમાં એક આ રીતની ટ્રેડ લાઈન આવતી હતી બરાબર માર્કેટ પેલા તો જો અગાપ ખુલ્લે છે થોડુંક માર્કેટ અહીંયા ગેપઅપ ખુલે છે ક્યાં તો કે ત્યાં આજુબાજુ કાલનું ક્લોઝિંગ ક્યાં છે તો કે સાતસો અને ચાલીસ બરાબર હવે ધીમે ધીમે માર્કેટ અહીંયા ડાઉન આવે છે બરાબર અને અહીંયા એક રીબાઉન્સ થાય છે એટલે એક પ્રાઇઝ એક્શન બને છે અને અહીંયા મિત્રો શૂટિંગ સ્ટાર બને છે જો આ તમે સમજો મેં તમને ટેલિગ્રામમાં અપડેટ આપી હતી કે રેન્જ બને અને એ રેન્જનું કાંઈ એવું આપણને સેલિંગ કે બાયિંગ સિગ્નલ દેખાય ત્યાંથી આપણે સેલ કરશું મિત્રો આ શૂટિંગ સ્ટાર જેવો અહીંયા એક્ટિવ થયો અને આજનો જે લો હતો ને કાલનું ક્લોઝિંગ હતું એ બંને અહીંયા હતું મિત્રો એટલે આપણે મિત્રો અહીંયા પૂટ ઉઠાવી લીધો અને આપણે આમાં વન વે મિત્રો આપણને છસો સુધીનો ટાર્ગેટ મળ્યો બરાબર આ કેન્ડલ સુધી જો અહીંયા છસો ઓગણત્રીસ સુધીનો ટાર્ગેટ હતો છસો આપણો ટાર્ગેટ હતો પણ છસો આપણે બુક કરી નાખ્યું બરાબર એમાં આપણને સાઈઠ પોઈન્ટ ટેલિગ્રામમાં આપ્યું તો પહેલો ટ્રેડ આપણો બરાબર મિત્રો અને પછી મિત્રો જો માર્કેટ અહીંયા સસ્ટેન થાય છે એક રેન્જ બનાવે છે બરાબર અને ઉપરની બાજુ પણ જઈ શકતું નથી માર્કેટ કેમ કે માર્કેટમાં સેલિંગ પ્રેશર છે અને બીજી વસ્તુ કે કાલનું જે ક્લોઝિંગ અહીંયા બ્રેકડાઉન થઈ ગયું બરાબર હવે કાલનું ક્લોઝિંગ મહત્વનું થઈ જાય છે જો આ આ કાલના ક્લોઝિંગની ની ઉપર માર્કેટ જશે તો જ આપણે બાઇંગ કરવાનું છે સી બાજુ વિચારવાનું છે પણ જો તમે અહીંયાથી રિજેક્શન આવે છે મિત્રો એટલે જઈ શકતું નથી અને અહીંયા એક આ એરિયો હતો 600 થી 666 હું તમને કહેતો આવું છું મિત્રો કે 600 થી 666 છે એ ટ્રેપ ઝોન છે અહીંયા મિત્રો તમે ટ્રેપ થઈ શકો છો આ સપોર્ટ પણ લેશે અને જો બ્રેક થશે અને જ્યારે અહીંયાથી જો આજે પણ એવું થયું આજે ત્રણ વખત ટચ કર્યું માર્કેટે એટલે છસો બ્રેક થવાની આ તમને માર્કેટ પહેલી વખત અહીંયા ટચ થયું અહીંયાથી બાયર લોકો એક્ટિવ છે ફરી વખત બીજી વખત અહીંયા આવ્યું બ્રેક થવાની તૈયારી કરે છે પણ ફરીને બાયર થોડા ઘણા તારી એક્ટિવ થઈ ગયા અને ત્રીજી વખત અહીંયા આવ્યું બરાબર અહીંયા આવ્યું ત્યારે પણ થોડાક બાયર એક્ટિવ થઈ ગયા અને જયારે માર્કેટ અહીંયા હતું ને મિત્રો છસો પચાસ હજુ બાજુ ત્યારે મેં ટેલિગ્રામમાં પ્રાઇમમાં કીધું કે જો હવે મિત્રો છસો બ્રેક થશે તો સારી એવી મુવમેન્ટ આપશે આપણને પાંચસો અને ચારસો સુધીના એટલે બસો પોઈન્ટનો ટાર્ગેટ મળશે મિત્રો બરાબર અને જુઓ મિત્રો અહીંયા ધીમે ધીમે વન વે મિત્રો આવે છે માર્કેટ જુઓ તમે સમજો માર્કેટ સીધે સીધું જો આપણે છસો બ્રેક થયું એટલે અહીંથી આપણે એન્ટ્રી લઈ લીધી ચુમ્માલીસ હજારનો પૂટ આપણે લીધો હતો મિત્રો કેમકે આઉટ ઓફ ધ ઇન ધ મની લેવાનો હોય મિત્રો આપણે ઉપર લીધો હતો ચુમ્માલીસ હજારનો નો બરાબર ચુમ્માલીસ હજાર આપણે ઇંધ મની ને એડ ધ મનીમાં કામ કરીએ છીએ આઉટ ઓફ ધ મની લેતા નથી એટલે અહીંયા છસો બ્રેક થયું એટલે ચુમ્માલીસ હજારનો પોટ ચારસો ચુમ્માલીયા આવ્યો અને મિત્રો વન વે પાંચસો નો ટાર્ગેટ મેળવ્યો બે કેન્ડલમાં આપણને જો અને પાંચસો પછી આઈ લેવલ હતું ત્યાં સપોર્ટ પણ લઈ શકે એમ હતું માર્કેટ અને પાંચસો બ્રેક થાય તો ડાઉન પણ આવી શકે એવું હતું બરાબર તો આપણે મિત્રો સો રૂપિયા પેલા બે કેન્ડલમાં લીધા આપણે એસી ટકા ક્વોન્ટિટી બુક કરી નાખી બરાબર અને મિત્રો વીસ ટકા ક્વોન્ટિટીને આપણે ટ્રેલ કરી પણ જે એસી ટકામાં પ્રોફિટ નથી થયો મિત્રો એ વીસ ટકા ક્વોન્ટિટીમાં પ્રોફિટ થયો કેમ કે ચારસો ચુમ્માલીસ થી આઠસો સુધી કાઢી આપણે બરાબર આઠસો એ જો તમને સમજાવું જો આપણે અહીંયા એન્ટ્રી લીધી ચારસો ચુમ્માલીએ આ કેન્ડલમાં આપણે એન્ટ્રી લીધી અહીંથી આપણો પહેલો ટાર્ગેટ અહીંયા સુધીનો હતો પાંચસો પચાસ સુધીનો પાંચસો ચુમ્માલીએ આપણે બુક કરી નાખ્યું અને વીસ ટકા ક્વોન્ટિટી આપણે આઠસો એ મિત્રો કાઢી આ કેન્ડલમાં જો આ કેન્ડલમાં આઠસો એ કાઢી એટલે સારો એવો મિત્રો પ્રોફિટ છે આજે બહુ સારો એવો અને ઘણા લોકો મિત્રો મિસ થઈ ગયો છે એ લોકો વિચારતા હશે કે ઓહો મેં રાખ્યું હોત મેં અહીંયા એન્ટ્રી કરી હતી તરત વેચી નાખ્યું ને આમ ને તેમ ને બરાબર આવું બધું તમને વિચાર આવતા હશે કે ભાઈ મેં હજાર સુધી રેવા લીધું હોત તો તો મને સારો એવો પ્રોફિટ થાય પણ આ બધું મિત્રો વિચારવાનું નહીં તમારે પ્રોસેસ ને ફોલો કરવાની છે આવા હું તો મુખ માર્કેટમાં આવશે તે બરાબર તમે મિત્રો આમાં પેલા પ્રોફિટ લેતા શીખો પૂરેપૂરા પોઈન્ટ તો કોઈ ના લઈ શકે પણ આપણે તો એમાં ચારસો પોઈન્ટ લીધા છે ચારસો રૂપિયા લીધા છે આપણે ટોટલ બધા થઈને ચાર ટ્રેડના થઈને ચારસો રૂપિયા આપણે આમાં લીધા છે મિત્રો તો પણ સારો એવો પ્રોફિટ થયો બરાબર તો આ બધું તમારે સમજવું પડે અને આનું કારણ છે કે હવે માર્કેટ જે છે ને એ છસો કેમ તો કે છસો એ બધા લોકોના એસએલ છે અહીંયા જો એ બધા લોકોના એસએલ છે જે લોકો અહીંયા બાયિંગ કરીને ગયા છે એ બધા લોકોના એસેલ છસો નીચે છે હવે જેવું માર્કેટ છસો નીચે જશે એટલે એ બધા નીકળવા લાગશે અને મારીને તમારી જેવા બાયર લોકો પણ એડ થશે એટલે ડબલ એન્જિન લાગશે મિત્રો તમે આ સમજો મૂળ કઈ રીતે આવે છે આમાં ડબલ એન્જિન લાગે કેમકે તમે જોવો મિત્રો છસો મેન છે છસો થી ચારસોનું જે હતું ને એ મેન હતું અને ચારસો પણ બ્રેક થઈ ગયું છે તેતાલીસ હજાર સુધી માર્કેટમાં મિત્રો ટાર્ગેટ આવ્યો છે જે લોકોએ ટ્રેલ સારું એવું કર્યું છે એ લોકોને મેળવ્યો છે છતાં પણ પૂરેપૂરા માર્કેટમાં કોઈ ના લઈ શકે કેમકે માર્કેટ છે મિત્રો આ તો પણ ઘણા લોકોએ સારો એવો પ્રોફિટ કર્યો છે આપણે પણ ડિસેન્ટ પ્રોફિટ છે ચારસો રૂપિયા આપણે લીધા છે ટોટલ બધા થઈને બરાબર તો મિત્રો આ રીતે છે તો આ બધું તમે સમજો શીખો લેવલની ઇમ્પોર્ટન્ટ સમજો અને પાંચસો મેં તમને ટેલિગ્રામમાં પણ કીધું હતું પ્રાઇમ ગ્રુપમાં પણ કીધું હતું અને જનરલ ગ્રુપમાં પણ કીધું તું પાંચસો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે હવે પાંચસો એથી મિત્રો તમે જે પાંચસો એથી આ કેન્ડલ બ્રેક થયો હોય ત્યાંથી તમે લીધું હોય ને તો પણ તમને ડીસેન્ટ પ્રોફિટ મળે જોવા તો આ બધું તમે સમજો કે કઈ રીતે માર્કેટ છે બરાબર અને આ બધું જ્યારે માર્કેટ અહીંયા હતું ને એચડીએફસી આઈસીઆઈસીઆઈ અને એસબીઆઈ બધી બેંકો ડાઉન આવી હતી અહીંયા પાંચસો સુધી તો ખાલી એચડીએફસી અને એસબીઆઈ જ ડાઉન હતી બરાબર થોડી થોડી એક્સિસ સોરી એક્સિસ અને આઈસીઆઈસીઆઈ હોલ્ડ ઉપર હતી પણ જયારે આઈસીઆઈસીઆઈ ડાઉન આવી અને એચડીએફસી બે ડાઉન આવી એક સાથે ત્યારે મિત્રો આ સારો એવો મૂળ મળ્યો મેં તમને કીધું પણ હતું કમ્પોનન્ટને ફોલો કરજો બરાબર તો આ બધું તમારે મિત્રો સમજવું પડે શીખવું પડે બહુ સારો એવો પ્રોફિટ છે આપણે આ એકવીસ દિવસમાં પ્રોફિટ નથી થયો એટલો પ્રોફિટ થયો છે કે ક્વોન્ટિટી પણ જાજી આપણી જ્યારે બ્રેકઆઉટ અને બ્રેકડાઉન થાય ને મિત્રો તમે આમાં થોડી થોડી ક્વોન્ટિટી બે ચાર લોટ દસ લોટથી કામ કરો ને તો ચાલે પણ જ્યારે મિત્રો આવું બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થાય ને ઉપરની બાજુ બ્રેકઆઉટ કે નીચેની બાજુ બ્રેકડાઉન થાય ને ત્યારે તમે ક્વોન્ટિટી ફૂલ લઈ શકો છો મિત્રો ફૂલ ક્વોન્ટિટીથી તમે મારો એટલે તમને સારો એવો પ્રોફિટ આવે કેમ કે આમાં તમારે ડર ના લાગે તમને બરાબર તો આ રીતે મિત્રો તમારે વિચારવું પડે બધું બરાબર તો હવે જોઈએ કે કાલે કઈ રીતે માર્કેટ રહેશે માર્કેટ ટોટલી નેગેટિવ થઈ ગયું છે હવે માર્કેટમાં આજે સારો એવો મૂ પણ આવી ચૂક્યો છે તો કાલે મિત્રો માર્કેટ સાઇડવે પણ રહી શકે છે અને વોલેટાઇલ પણ રહી શકે છે કેમ કે માર્કેટ અહીંયાથી જો ઉપર પણ આવી શકે છે છસો સુધી અને પછી અહીંયા હવે છસો અને ચારસો પાંચસો છસો એ રજીસ્ટન તરીકે કામ કરશે અને પછી ત્યાંથી પણ ડાઉન આવી શકે છે એટલે કાલે વોલેટાઇલ પણ રહી શકે છે અને સાઇડવે પણ રહી શકે છે અને જો મિત્રો 43000 હજાર બ્રેક થશે તેતાલીસ હજાર બ્રેક થશે તો મિત્રો વન વે તમને ડાઉન બાજુ હજી ટાર્ગેટ મળી શકે છે બેતાલીસ પાંચસો સુધીના પાંચસો પોઈન્ટનો મુ હજી આવી શકે છે જો તમને હવે સમજાવું કઈ રીતે માર્કેટ કેમ કે કાલે દશેરાની રજા છે એટલે હવે હવે સીધું માર્કેટ માર્કેટ પરમ દિવસે આ દશેરાજમાં ખુલે કાલે કઈ રેન્જમાં તો કે ત્રણસો ત્રણસો અને તેતાલીસ હજારની વચ્ચે ખુલે માર્કેટ આ રેન્જમાં ખુલે અહીંયા સસ્ટેન થાય જો ઉપર ના જાય સસ્ટેન થાય અહીંયા અહીંયા બરાબર સસ્ટેન થયા બાદ નીચે તેતાલીસ હજાર બ્રેક થાય તો મિત્રો વન વે તમને પહેલો ટાર્ગેટ આઠસો અને બીજો ટાર્ગેટ સુધીનો બેતાલીસો સત્યો સાતસો તેત્રીસ સુધીનો સોરી સુધીનો માર્કેટમાં તમને અહીંયા સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે કેમ કે માર્કેટમાં મિત્રો હવે જે લોકો છે ને એસેલ જેલ આ જે લોકો બાઈ અહીંયા બાઈંગ કર્યું હોય છે ને એ બધાના એસેલ હીટ થતા જશે ધીમે ધીમે બરાબર હવે મિત્રો આપણે ઉપર રજીસ્ટ સપોર્ટ નીચે નથી ક્યાંય ગોતવાનું ઉપર રજિસ્ટન ક્યાં છે એ જ આપણે જોવાનું છે તો ઉપર રજિસ્ટન ત્રણસો અને ચારસો નો અને મેન રજિસ્ટન છે છસો નો બરાબર તો માર્કેટ જો અહીંથી અહીંયા અને અહીંયા ખુલે અને અહીંયા ત્રણસો કે ચારસો સુધી જાય અને ચારસો એ કઈ શૂટિંગ સ્ટાર બને તો આપણે મિત્રો ફરી સેલ કરશું બરાબર અને ત્રણસો એ પણ જઈ અને શૂટિંગ સ્ટાર બને તો ત્યાંથી આપણે સેલ કરશું માર્કેટ આ રીતે મિત્રો આપણે વિચારવાનું છે હવે બરાબર તો હવે માર્કેટ ખુલે છે કઈ જગ્યાએ આપણા માટે કાલે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જો માર્કેટ ગેપ ડાઉન નીચે ગેપ ડાઉન ખુલવાની શક્યતા વધારે છે મિત્રો આજે બધાના થયા છે અને પણ ડાયરેક્ટ બરાબર તો તેતાલીસ હજાર લોકો જે બેઠા છે બાયર લોકો છે જે પૂટ સેલ કરીને બેઠા છે એ બધાના એસએલ મિત્રો હિટ થશે જો તેતાલીસ હજારની નીચે માર્કેટ થોડુંક ખુલશે અને એક બે કેન્ડલ કન્સોલિડેટ થશે બરાબર તો મિત્રો વન વે તમને પરમ દિવસે માર્કેટ ખુલે છે કઈ જગ્યાએ એ આપણે જોવાનું રહેશે અને એચડીએફસી આઈસીઆઈસીઆઈ બેંક શું કરે છે એ બહુ મહત્વનું છે બરાબર તો આ રીતે મિત્રો છે તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે મિત્રોને પ્રાઇમ ગ્રુપમાં એડ થવું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે થી ડિમેટ એકાઉન્ટ ખોલાવે અને રેગ્યુલર ટ્રેડ તો આપણે એમને મિત્રો પ્રાઇમ ગ્રુપમાં એડ કરશું પ્રાઇમ ગ્રુપમાં મેં આવું નવા લેવલ આપું છું આજે તમે જોઈ શકો છો મેં કેવા લેવલ આપ્યા હતા બરાબર તો આ રીતે મિત્રો છે જય હિન્દ મિત્રો